વન માત્રમ વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ પાંચ પર્યાવરણ વિષયમાં પાઠ ઓગણીસ બીજ કહે છે ખેડૂતની વાર્તા એના વિશે આપણે પાઠની સમજૂતી જોશું તો ચલો આપણે જોઈએ બીજ કહે છે ખેડૂતની વાર્તા તો બીજ એટલે શું તો બીજમાંથી અંકુર ફૂટીને છોડ બને છે કોઈપણ બીજ હોય તે આપણે અંદર દાટીએ જમીનમાં તો અંકુર ફૂટે છે અને પછી એ શું થાય છોડ બને છે વનસ્પતિને પણ ટોન પ્રકારમાં વેચી શકાય છે વિદ્યાર્થી મિત્રો છોડ શરૂપ અને વૃક્ષ સામાન્ય રીતે વનસ્પતિના ફળમાં બીજ હોય છે અને બીજ વાવવાથી નવો છોડ ઉત્પન્ન થાય છે ખેડૂત હોય તે ખેડૂતે થયેલા પાકમાંથી જે પાક તૈયાર થયેલો હોય એ તૈયાર થયેલા પાકમાંના થોડાક બીજ રવા દે છે એટલે આગલા વર્ષમાં તે અલગ રાખે છે પહેલાંના સમયમાં શું હતું કે પહેલાંના સમયમાં સુકાયેલી જે દૂધી હોય દૂધીને સુકવી દેવામાં આવે છે એ દૂધીને માટીના લેપ લગાવી દેવામાં આવે છે અને તેની અંદર સારા બીજ રાખવા માટે સારા બીજ આખું વરસ રાખવામાં આવતા હતા એટલે એ બીજ કેવા હોય સારા રહે છે માટીનો લેપ લગાવવાથી સમય જતાં જતાં જેમ જેમ તેમ લાકડાની પેટી કે કોઠીમાં બીજ રાખવામાં આવ્યા અને તેની અંદર પણ જીવ જંતુ ન પડે અને એને બચાવવા માટે લીમડાના પાંદડા મૂકવામાં આવે છે તો ખીદૂટ આ બધા બીજની સાચવણી એના આ હિસાબે કરે છે તો આ પાઠમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક બાજરીનું નાનોકડું બીજ છે અને એ શું કહે છે પોતાની વાર્તા તેના વિશે આપણે જોઈએ કે હું બાજરીનું નાનકડું બીજ છું ઘણા વર્ષો પહેલા ઈસવીસન ઓગણીસો ચાલીસમાં એટલે ઘણા વર્ષો પહેલાની આ વાત છે અને ઈસવીસન ઓગણીસો ચાલીસમાં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું બાજરીનું બીજ જણાવે છે કે મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું મારે તમને મારી વાર્તા કહેવી છે આ વાર્તા મારા એકલાની નથી એટલે મારી વાર્તા મારે તમને બધાને જણાવી છે હું જે વાર્તા તમને કહેવાનો છું તે મારા એકલાની નથી પણ મારા ભાઈઓની પણ છે જેમાં ડામજીભાઈ અને તેમના પરિવારની છે જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું એટલે મારી જે વાત છે તે હું આજે મારા લોકોને કહેવા માગું છું ભાઈઓને તો પછી હું ક્યારેય નહીં કહી શકું એવું બાજરીનું બીજ જણાવે છે મારો જન્મ ગુજરાતના વાંગામમાં થયો હતો બાજરી કહે છે કે મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો એટલે એ ગામમાં બાજરીનો પાક ખૂબ સારો ઉત્પાદન થયું હતું ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું ખેડૂતો શું કરે પાક સારો ઉગે એટલે ખૂબ ખુશ થઈ જાય અને ઉત્સવો ઉજવવા માટે ઉત્સવ જેવું વાતાવરણ ત્યાં હતું અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો હતો કે અમારા વિસ્તારમાં શું હતું તે સમયે અનાજ અને શાકભાજી ખૂબ સારો પાક થતા હતા ડામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા જેથી બીજા પાક જ્યારે લેવો હોય ત્યારે બીજનો ઉપયોગ એ કરી શકે આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો હતો સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવવામાં આવે મેં તમને આગળ સમજાવ્યું તેમ કે સુકાયેલી જે દૂધી હોય તે દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા તેથી બીજ શું સારા રહે પરંતુ આ વર્ષે ડામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળા ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી કે દામજીભાઈને એમ કે બીજ સારા રહે એના માટે એને શું કર્યું કે નાના નાના ખાના આવ્યા એટલે ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવે છે અમને જીવ જંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા આપણા ઘરે પણ અનાજ વથોળો સાચવવા માટે આપણા મમ્મી કે બા શું કહે બીજ હોય ઘઉંના બીજ હોય બાજરીનું બીજ હોય બરાબર ને એટલે એ બધા જે અનાજ હોય તેમાં શું કરીએ આખા વર્ષનું અનાજ ભરી દે તેમાં સારું રહે એના માટે આપણે લીમડાના પાન રાખતા હોઈએ છીએ બરાબર એ શું હોય અનાજ સારું રહેશે તો લીમડાના પાંદડા રાખવામાં આવે છે બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા કે બીજું કોઈ પ્રકારનું બીજ હશે એમાં પણ એ લીમડાના પાંદડા મૂકે છે જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવે છે અને તે સમયે ડામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા એટલે બીજા કાકા બાપાના જે ભાઈઓ હોય તેની સાથે જોડે રહેતા હતા તે ખૂબ મોટો પરિવાર હતો ગામના લોકો એકબીજાની મદદ કરતા એટલે ગામના જે લોકો હોય તે ગામમાં એકબીજાની મદદ કરે કંઈ જરૂરિયાત હોય તો એમને આપે જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા સાથે સાથે ઉત્સવો મનાવતા હતા તે સમયના ખોરાકની તો વાટ જ અલગ શું કરવી આપણને પહેલાંના સમયનો ખોરાક એટલો સરસ કે એની કોઈ વાત જ નહીં કરવામાં આવે શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા આજની તારીખમાં પણ આ મસાલા ભરેલા શાકભાજી આજે આપણા ત્યાં પણ બનાવવામાં આવે છે માટલાને ચુસ્ત કરીને બંધ કરવામાં આવતું પછી કોલસાના અંગારામાં માટલાને ઊંઢું મૂકી તેને પકવવામાં આવતું હતું તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ આજે પણ લોકો બનાવે છે આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવાય દેશી ઊંધિયું કહેવાય જે આપણા ઘરે મમ્મી ગેસ પર પણ બનાવી શકે છે અને ચૂલા પર બનાવે તો એની તો વાટા જ અળી હોય ટેસ્ટ આખો અલગ જ લાગે બદલાઈ જાય દેશી ઊંધિયું ઉબાડ્યું એને કહેવામાં આવે છે એટલે માટલાને શું હોય દેશી ઊંધિયું એટલે ઊંધું મૂકવામાં આવે છે એટલે એને ઊંધિયું કહેવામાં આવે છે સમજ પડી હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે કે ઊંધિયું જે બની ગયું હોય તે ઊંધિયાની સાથે શું હોય કે માટીના જે ચૂલો હોય તે ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે કે એવો સ્વાદ લાગે છે તેની સાથે ઘરમાં બનાવેલું માખણ હોય ઘી હોય અને છાસ પણ હોય તો મજા આવી જાય ખાવાની બરાબર ને જમવાની ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે જે ખેડૂતો હોય તે ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજો હોય શાકભાજી છે કઠોળ છે તે અલગ અલગ પ્રકારના પાક એ લોકો ખેતીમાં રોપે છે એટલે ઉગાડે છે ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હોય છે એટલે પોતાની જરૂર હોય એટલું પ્રમાણે શાકભાજી અને અનાજ રાખી શકે પછી બાકીનું શાકભાજી વધેલું હોય તે શહેરમાં વેપારીને વેચી દેતા હોય છે અને આજીવિકા મેળવે છે અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક તો એ લોકો કપાસ પણ એટલે અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો હતો કપાસનો છોડ તમે જોયો સે એમાંથી નીકળે બરાબર ને તે કપાસ કહેવાય છે કપાસમાંના રૂને રેતિયા ઉપર કાટવામાં આવતું હોય છે એટલે કાપવામાં આવે છે તેમાંથી તૈયાર થયેલ સૂતરાઉ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવે છે જે આપણે સૂતરાઉ કાપડ પહેરીએ તે એ કપાસમાંથી બનાવવામાં આવે છે તેમાંથી જે તૈયાર થાય છે સૂતર તે એ કાપડ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સમજ પડીએ તો હવે આપણે આગળ જોઈએ કે શું તમારા ઘરમાં રોટલી બને છે તે કયા અનાજમાંથી બને છે તો હા બધાના ઘરમાં રોટલી બનતી હોય અને મારા ઘરમાં તો રોટલી બને છે તો રોટલી કેવાથી બને ઘઉંમાંથી એ તો બધાને જ ખાવડે બરાબર ને તો રોટલી ઘઉંમાંથી બને છે તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે તમારા ઘરે બાજરીના રોટલા ખાવતા હશે બરાબર ને જુવારના રોટલા પણ થાય તમને કેવા લાગતા હશે તો હા આપણા ઘરે બાજરીના રોટલા થાય જુવારના પણ થાય તો મેં બાજરી અને જુવાર બંનેના રોટલા ખાધા છે મને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા હતા ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે તો હા તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ તમે કરો છો તો ઊંધિયું બનાવવા માટે આપણે શું જોઈએ તો એ શાક બનાવવા માટે તે માટે ભાગે શિયાળામાં એટલે ઉત્તરાયણના દિવસે એ શાક બનાવવામાં આવે છે તેમાં બટાટા રીંગણ ટામેટા ગાજર રવૈયા ઘેલુર મરચાં જે કેપ્સિકમ કહેવાય લીલા ધાણા કોઠમીર આદુ શક્કરિયા રટારો સુરટી પાપડી વગેરે શાકભાજીનો ઉપયોગ મિક્સ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે સોઢી કાઢો અને લખો કે તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે તો આપણા ઘરની જો આપણે વાત કરીએ તો મારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા માટે તેને દિવેલમાં મૂવામાં આવે છે દિવેલ આવે ને દિવેલમાં આપણે ઘઉંમાં લગાવીએ તો સારા રહે અને તેમાં લીમડાના પાન કે પાંદડા કે પારાની બનાવેલી ગોળી એ બધું મૂકવામાં આવે છે અથવા દવા છાંટવામાં આવે છે અને પેલો પાવડર આવે છે અનાજનો બોરિક એસિડ જે પાવડર આવે એ પાવડરથી પણ આપણે અનાજ ભરી શકીએ છીએ તો અનાજ અને કઠોળ સારું રહે છે એમાં જંતુ પડતા નથી જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો તો અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ વાર તહેવાર ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે કોઈ પણ એક તહેવાર વિશે આપણે જોઈએ કે ભારતમાં ખેતી કે પાક સાથે જોડાયેલા ઘણા એવા તહેવારો છે જે આપણે ધામધૂમથી ઉજવીએ છીએ અને માનવીએ છીએ દાખલા તરીકે અષાઢી બીજ છે લાહણી છે લોહણી જે પંજાબી લોકો ઉજવે છે હોળી છે વૈશાખી છે ઓણમ દિવાળી વગેરે આ બધા તહેવારો તેમાં આપણે સૌથી પહેલાં અષાઢી બીજ જોઈએ કે અષાઢી બીજ તે કયા દિવસે ઉજવાય છે એ તહેવાર કેવી હિસાબે ઉજવવામાં આવે છે તો તહેવારનું નામ છે અષાઢી બીજ અને અષાઢી બીજ એ ચોમાસાની ઋતુમાં આવે છે એટલે ચોમાસા મહિનામાં આવે છે અષાઢ મહિનામાં આવે છે કયા કયા રાજ્યોમાં ઉજવાય છે તો એ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ઉજવાય છે અને ખાસ પ્રકારની વાનગી બનાવાય છે એટલે કંસાર બનાવાય છે તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે તો કીધું તો નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે છે બરોડોના શિંગડાને રંગવામાં આવે છે બરોડોની શણગારી ખેતરમાં લઈ જઈને ખેતી માટે ચાસ પાડી પાક વાવવાની શરૂઆત કરવામાં આવે છે સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરે છે ખેડૂતો બધા સાથે મળીને કે આ તહેવાર કેવો હોય છે કે આ તહેવાર દરેક ખેડૂત પોતાના ખેતરમાં ઘરના સભ્યોની સાથે ઉજવે છે એટલે બધા સાથે મળીને ઉજવે છે ઘરના સભ્યો સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ કે તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવાતી હોય જે અત્યારે બિલકુલ બનાવાતી નથી તેના વિશે જાણો તો એવી કઈ વાનગી છે તો વડીલો સાથે આપણે વાત કરીએ તે બાબતે પૂછતા પહેલાં તેઓએ કહ્યું કે ઋતુ અનુસાર કેટલીક વાનગીઓ બનાવાતી હતી પરંતુ તે આજે જોવા મળતી નથી જેવી કે ઘઉંના પોકમાંથી બનતી ઘૂઘરી ઘૂઘરી મીઠી અને વઘારીને એમ બે રીતે બનાવાતી હોય છે ઘઉંના ભાઈડામાંથી ઘઉં હોય તે ઘઉંના ભેંડામાંથી છાસ વડે બનાવવાનું ભેડ ભડકું કેરાંડાની કેરાંડાની વાત કરીએ તો કેરાંડાની એક પ્રકારનો નાનો કાંટાનો છોડ હોય છે તેને કૂપરનું શાક કહેવાય તલ અને વાટેલા ચોખાના લાડુ બનાવવામાં આવે છે દોડીનું શાક દોડીનું શાક પણ બની શકાય છે સમજ પડી હવે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ કઠોર અને શાકભાજીની યાદી તૈયાર કરો આમાંથી કોઈ એવું વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય છે જેમ કે અનાજ કઠોળ શાકભાજી અને ખૂબ જાણીતી વસ્તુ તો કેસર કેરી હોય છે સ્ટ્રોબેરી અને હફુસ કેરી બરાબર ને તો આમાંથી કેસર કેરી આખા ભારત દેશમાં આપણા પ્રખ્યાત છે કેસર કેરીનો રસ બધાને ભાવે અનાજમાં ઘઉં બાજરી જુવાર મકાઈ કઠોળમાં મગ તુવેર ચણા ચોળા મઠ વાલ વટાણા બટા શાકભાજીની વાત કરીએ તો બટાટા રીંગણ દૂઢી કોબીઝ ફ્લાવર ટામેટા ભીંડા કારેલા બરાબર ને આ બધા જ શાકભાજી કઠોળ અનાજ જાણીતા છે તો તમે અહીં ઘરે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં કયા બીજ છે તમે અહીંયા ઘરે જોઈ શકો છો કે આ બીજને તમે ઓળખો છો કે આ કયો બીજ છે તો આ મકાઈનું બીજ છે બરાબર ને કયો બીજ છે આ મકાઈનું આ બીજ રાયનો આ બીજ કયું છે ઘઉંનું આ બીજ કયું છે બાજરીનું સમજ પડી હવે આ વિડીયોના અંતમાં જે પ્રશ્નો હતા તે પ્રશ્નોનું આપણે ફરીથી રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર પહેલો શું તમારા ઘરમાં રોટલી બને છે ત્યાં કયા અનાજ તે કયા અનાજમાંથી બને છે શું આવશે એમાં ચાલો બોલો જો આટા બધાને જ ચાવશે હા મારા ઘરમાં રોટલી બને છે અને રોટલી ઘઉંમાંથી બનાવવામાં આવે છે આગળનો સવાલ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરનો તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે તમને કેવા લાગ્યા હતા શું આવશે એમાં તો હા મેં બાજરી અને જુવાર બંનેના રોટલા ખાધા મને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા હતા બરાબર ને હવે આગળનો સવાલ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો શું આવશે એમાં ચાલો બોલો જો હા અમારે ત્યાં ઊંધિયા જેવું શાક બનાવવામાં આવે છે તે ભાગે શિયાળામાં ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવે છે તેમાં બટેટા રીંગણ ટામેટા ગાજર રવૈયા ગેલુર મરચાં જે કેપ્સિકમ કહેવાય લીલા ઢાણા જે કોઠમીર આદુ શક્કરિયા રટારું સુરટી પાપડી વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે હવે આપણે આગળનો સવાલ જોઈએ સોઢી કાઢો અને લખોમાં પેજ નંબર એકસો પંચોતેર છુટ્ટે પદાર એનું આપણે રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો કે તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે તો શું આવશે એમાં ચાલો બોલો જો મેં તમને આગળ સમજાવ્યું તમારી મમ્મી શું કરે અનાજ અને કઠોળનું રક્ષણ કરવા માટે જીવજંતુઓથી તો મારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા તેને દિવેલમાં મૂવવામાં આવે છે અને તેમાં લીમડાના પાંદડા અને પારાની બનાવેલી ગોળી મૂકવામાં આવે છે આગળનો સવાલ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખવાની છે જેમ કે શું આવશે એમાં મેં તમને આગળ સમજાવ્યું તો ભારતમાં ખેતીના પાક સાથે જોડાયેલા ઘણા એવા તહેવારો મનાવવામાં આવે છે જેમ કે અષાઢી બીજ લોહરી લહણી જે પંજાબી લોકો ઉજવે હોળી વૈશાખી ઓણમ દિવાળી વગેરે તહેવાર છે તેમાંથી આપણે અષાઢી બીજ વિશે જોશું તો અષાઢી બીજમાં મેં તમને સમજાવ્યું કે તહેવારનું નામ છે અષાઢી બીજ અને તે ચોમાસાની ઋતુમાં અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે તે છે ને ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ઉજવવામાં આવે છે અને ખાસ પ્રકારની વાનગીની વાત કરીએ તો કંસાર બનાવવામાં આવે છે તહેવાર કેવી રીતે ઉજવાય તો ખેડૂતો નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે છે બરોડોના સીંગડાને બળડોળ હોય તે બળડોરના સિંગડાને રંગવામાં આવે છે બળ ડોળે શણગારી ખેતરમાં લઈ જઈને ખેતી માટે ચાસ પાડી પાક વાવવાની શરૂઆત થાય છે સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે બધા સાથે મળીને કે પોતપોતાના ઘરમાં આ તહેવાર દરેક ખેડૂત પોતાના ખેતરમાં ઘરના સભ્યોની સાથે ઉજવે છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવતી હોય જે અત્યારે બિલકુલ બનાવવાતી નથી તો તેના વિશે જાણો શું આવશે મેં તમને આગળ સમજાયું ચાલો બોલો જોબ તો હું તમને કેમ વડીલો સાથે આપણે વાત કરી તો આ બાબતે પૂછતા તેઓએ કહ્યું કે ઋતુ અનુસાર કેટલીક વાનગીઓ બનાવવાતી હતી પરંતુ તે આજે બનાવાતી નથી એવું એમણે જણાવ્યું કે જે વાનગીઓ આજે જોવા મળતી નથી જેવી કે ઘઉંના પોકમાંથી બનતી ગુગરી ઘૂઘડી મીઠી અને વઘારીને એમ બે રીતે બનાવતી હોય છે ઘઉંના ભેંડામાંથી ભેંડામાંથી છાસ વડે બનાવવાતું ભડકો કેરંડાની એક પ્રકારનો નાના કાંટાનો છોડ હોય છે જે કૂપરનું શાક કહેવાય છે પછી આવે છે તલ તલ અને વાટેલા ચોખાના લાડુ અને દોઢીનું શાક શેનું શાક છે દોઢીનું શાક તો આ બધી વાનગીઓ આજે જોવા મળતી નથી સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર આ ટોપિકમાં મેં તમને જે સમ સવાલ જવાબ સમજાવી વાટી તમારે નોટબુકમાં લખવાના રહેશે વન ડે માત્ર